विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 विषय जीके में प्रकरण सागे शा माटे केम अने सो बराबर शा माटे केम अने सो तेमा प्रश्नना जवाब आपेला छे। तो आपने प्रश्नना जवाब जोवाना छे। तेमा पहेलो प्रश्न छे, आपणे चोपड़ीमांथी ज जोईशु बराबर। जे जे प्रश्नना जवाब छे ते हुं तमने समजावी दईश। एमां पहेलुं छे કે શા માટે પ્રેશર કુકરમાં રાંધવાનું ઝડપથી થાય છે? અહીંયા પ્રશ્ન કર્યો છે કે શા માટે, કેમ પ્રેશર કુકરમાં રાંધવાનું ઝડપી થાય છે એવું કહે છે? કારણ કે આપણે જવાબ હવે જોવાનું છે કે કારણ કે કુકરમાં વરાળ અંદર રહેતા ઊંચું દબાણ ઝડપથી પેદા થઈ શકે છે, બરોબર? કુકરમાં શું થાય છે? તો કુકરમાં વરાળ અંદર રહેતા ઊંચું દબાણ ઝડપથી પેદા થઈ શકે છે અને ઉત્કલન બિંદુ વધતા ઊંચા તાપમાને રાખી શકાય છે, બરોબર? ત્યાર પછી આપણે બીજો નંબર જોવાનો છે। બીજા નંબરમાં છે, શા માટે વક્ર રેલવેના પાટાઓ જોડાયેલા હોય છે? અહીંયા શું કીધું છે કે શા માટે વક્ર રેલવેના જે પાટાઓ હોય છે તે જોડાયેલા હોય છે? તો તે રેલવે ટ્રેનને જવાબ આપણે જોઈશું કે રેલવે ટ્રેનને એક પાટાથી બીજા પાટાથી બીજા પાટા પર એક પાટાથી બીજા પાટા પર અને બીજા પાટાથી બીજા પાટા પર સ્થળાંતર કરવા માટે વક્ર રેલવેના પાટાઓ જોડાયેલા હોય છે, બરોબર? ત્યાર પછી આપણે ત્રીજો નંબર જોઈશું। ત્રીજા નંબરમાં છે, સ્વચ્છ આકાશ કરતાં વાદળાચ્છીત દિવસો ઠંડા હોય છે અને વાદળાચ્છીત રાત્રિ મોફવાળી હોય છે, કેમ? તો આપણે તે જોઈશું, કારણ કે વાદળા હોવાથી સૂર્યની જે ગરમી હોય છે તે ગરમી ખૂબ ઓછી પડે છે, બરોબર? વાદળા હોવાથી સૂર્યની ગરમી ખૂબ ઓછી પડે છે તેથી તે ઠંડા હોય છે। જ્યારે વાદળાચ્છીત રાત્રિએ ચંદ્રથી મળતી શીતળતા વાદળ અટકાવે છે તેથી રાત્રિ મોફવાળી હોય છે। ત્યાર પછી આપણે ચોથો નંબર જોઈશું। ચોથા નંબરમાં છે, શાના આધારે પદાર્થ કાળો દેખાય છે? શાના આધારે પદાર્થ કાળો દેખાય છે એવું કહે છે? તો આપણે જવાબ જોઈશું કે પ્રકાશના અભાવે અને રંગીન યોજનાના આધાર પર પદાર્થ કાળો કે જે તે રંગનો દેખાય છે, બરોબર? પ્રકાશના અભાવે અને રંગીન યોજનાના આધાર પર પદાર્થ કાળો કે જે તે રંગનો દેખાય છે। ત્યાર પછી પાંચમો નંબર જોઈશું। પાંચમા નંબર પર છે, ચમકતી જગ્યા શું છે? ચમકતી જે જગ્યા છે તે ચમકતી જગ્યા શું છે એવું કહે છે? તો જે જગ્યાએ પ્રકાશનું પરાવર્તન થતું હોય અને પ્રકાશનો પડછાયો પડતો હોય તેને પ્રકાશનું પરાવર્તન કહે છે। અહીંયા શું કહે છે કે જે જગ્યાએ પ્રકાશનું પરાવર્તન થતું હોય અને પ્રકાશનો પડછાયો પડતો હોય તો તેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીશું। છઠ્ઠું છે, સુનામી કેવી રીતે આવે છે? હવે આપણે છઠ્ઠા નંબરમાં જોઈશું કે સુનામી કઈ રીતના આવે છે એવું કહે છે। તો દરિયાના પેટાળમાં ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રની સપાટી પર શક્તિશાળી વિશાળપદ નામે જે ઉત્પન્ન થાય છે તેને આપણે સુનામી કહીએ છીએ, બરોબર? અહીંયા શું કીધું છે કે દરિયાના પેટાળમાં ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રની સપાટી પર શક્તિશાળી વિશાળપદ નામે જે ઉત્પન્ન થાય છે તેને આપણે સુનામી કહીએ છીએ। સાતમું છે, ઉલ્કાઓ કેવી રીતે બળે છે? હવે આપણે ઉલ્કાઓનું જોઈશું। તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કોઈ અવકાશીય પદાર્થ પ્રચંડ વેગે પ્રવેશે છે ત્યારે ઘર્ષણના કારણે તે સળગી ઉઠે છે, બરોબર? હવે આપણે જોઈશું કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ શું થાય છે કે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કોઈ અવકાશીય પદાર્થ જે હોય છે તે પ્રચંડ વેગે શું કરે છે તો પ્રવેશે છે ત્યારે ઘર્ષણના કારણે તે સળગી ઉઠે છે, બરોબર? આઠમું જોઈશું કે વરસાદ પહેલાં આપણને પરસેવો કેમ થાય છે? વરસાદ પહેલાં આપણને કેમ પરસેવો થાય છે? તો વરસાદ પહેલાં ઉનાળાની ઋતુમાં ગરમીનું દબાણ વધારે લાગવાથી આપણા શરીરમાં પાણીનું ગરમી સ્વરૂપે બાષ્પીભવન થાય છે। અહીંયા શું કહે છે કે વરસાદ પહેલાં ઉનાળાની ઋતુમાં ગરમીનું જે દબાણ હોય છે તે દબાણ વધારે લાગે છે, તે વધારે લાગવાથી આપણા શરીરમાં પાણીનું ગરમી સ્વરૂપે બાષ્પીભવન થાય છે। નવમું છે, કાચને ગરમ કરતા તિરાડ પડે છે જ્યારે ધાતુમાં એવું થતું નથી, સમજાવો, આપણને એવું કહ્યું છે? તો આપણે જોઈશું, કાચ ઉષ્માનું મંદવાહક અને બરડ છે। કાચ કેવું છે? તો કાચ ઉષ્માનું મંદવાહક અને બરડ છે અને ધાતુ ઉષ્માનું સુવાહક છે પણ બરડ નથી। ધાતુ કેવી છે? તો ધાતુ ઉષ્માનું સુવાહક છે પણ તે બરડ નથી।
હવે આપણે 10મો નંબર જોવાનો છે 10મો નંબર જોઈ લઈશું ઝાકળ કેવી રીતે બની છે તો ભેજ ઠરવાની ક્રિયાથી ઝાકળ બને છે બરોબર ભેજ ઠરવાની ક્રિયાથી શું બને છે તો ઝાકળ બને છે 11મો નંબર જોઈશું ઉકળતા પાણી કરતા ગરમ વરાળથી વધુ દજાય છે શા માટે તો ઉકળતું પાણી 100 સેલ્સિયસ કરતા ઓછું ગરમ હોય છે ઉકળતું પાણી કેવું હોય છે તો 100 સેલ્સિયસ કરતા ઓછું ગરમ હોય છે જ્યારે વરાળ 100 સેલ્સિયસ થી વધુ હોય છે બરોબર તો આપણે વરાળ થી કેમ દજે છે કારણ કે તે 100 સેલ્સિયસ થી વધારે ગરમ હોય છે જ્યારે ઉકળતું પાણી કેવું હોય છે તો 100 સેલ્સિયસ કરતા ઓછું ગરમ હોય છે બરોબર અહીંયા એવું કહ્યું છે 12મું છે વિદ્યુત ઊર્જાના સાધનો લગાવીએ ત્યારે ફ્યુઝ કેમ લગાવવા પડે છે તો કોઈવાર ઘરમાં આવતા વિદ્યુત પ્રવાહ વધી જાય છે બરોબર અહીંયા શું કીધું છે કે વિદ્યુત ઊર્જાના સાધનો લગાવીએ ત્યારે આપણે ગમે ત્યારે વિદ્યુત ઊર્જાના સાધન લગાવીએ ત્યારે ફ્યુઝ કેમ લગાવીએ છીએ એવું કહ્યું છે તો કોઈવાર ઘરમાં આવતા વિદ્યુત પ્રવાહ વધી જાય છે ત્યારે વિદ્યુતના સાધનોને નુકસાન થાય છે બરોબર વિદ્યુત પ્રવાહ વધી જાય તો શું થાય છે તો વિદ્યુતના સાધનોને નુકસાન થાય દાખલા તરીકે હું તમને કહું છું ચાલો કોઈક વખત લાઈટ આપણું કમ્પ્લીટ હોય તો અમુક વખત લપકારા આપણ મારતું હોય કોઈક વખત આપણે એક ઉપર પંખો હોય એકની જગ્યાએ જાણે એકદમ ફૂલમાં ફરતો હોય બરોબર વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુતના સાધનોને શું થાય છે તો નુકસાન થાય છે જો ફ્યુઝ હોય તો તાર પીગળી જાય હવે જો આ ફ્યુઝ જ હોય તો તાર પીગળી જાય છે અને વિદ્યુતના સાધનોને નુકસાન થતું અટકે છે એટલા માટે જ ફ્યુઝ લગાવવામાં આવે છે 13મું છે ગ્રીન હાઉસની અસર શું છે હવે આપણે 13મા નંબર પર જોઈશું કે ગ્રીન હાઉસની અસર શું છે તો હવા પ્રદૂષણના લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે હવે હવા પ્રદૂષણના લીધે શું થાય છે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન પણ વધી જાય છે આ અસરને આપણે ગ્રીન હાઉસ અસર કહીએ બરોબર તો વિદ્યાર્થી મિત્રો લેસન 60 શા માટે કેમ અને શું અહીંયા પૂર્ણ થાય છે તો તમે જે પણ પીડીએફ મોકલવામાં આવે તે તમારે CW મુજબ AW ની નોટમાં લખવાનું રહેશે થેન્ક યુ